हेलो स्टूडेंट्स, धोरण 6 मा आजे आपणे यूनिट 1 नी एक्टिविटी 8 इट वॉज अ कोल्ड डे शीखीशु। इट वॉज अ कोल्ड डे, इट वॉज अ कोल्ड डे एटले के ठंडीनो दिवस हतो। आपणे हवे जोईए के लास्ट ईयर देर वॉज वन रियली रियली बेड डे। गया वर्षे, लास्ट एटले के गया, यर एटले वर्षे, गया वर्षे खरेखर एक खराब दिवस हतो। रियली रियली एटले के खरेखर, बेड डे एटले के खराब दिवस, वन एटले के एक हतो। गया वर्षे एक खरेखर खराब दिवस हतो। इट वॉज मंडे, ते सोमवार हतो। यूजुअली देर आर अबाउट 25 स्टूडेंट्स इन माय क्लास, बट दैट डे देर वेर ओनली 5 स्टूडेंट्स। यूजुअली, यूजुअली एटले के सामान्य रीते, सामान्य रीते देर आर अबाउट 25 स्टूडेंट इन माय क्लास। सामान्य रीते अमारा वर्गमां, मारा वर्गमां 25 विद्यार्थीओ होय छे। बट पण તે દિવસે, ધેટ ડે એટલે કે તે દિવસે, ધેર વેર ઓનલી 5 સ્ટુડન્ટ્સ, તે દિવસે માત્ર 5 જ વિદ્યાર્થીઓ હતા। અહીંયા શું કહે છે કે ગયા સોમવારે, ગયા વર્ષે સોમવારે એક ખરાબ દિવસ હતો। સામાન્ય રીતે મારા વર્ગમાં 25 વિદ્યાર્થીઓ છે, પણ તે દિવસે 5 જ વિદ્યાર્થીઓ હતા। इट वॉज रियली कोल्ड, खरेखर खूब ठंडी हती। कोल्ड एटले के ठंडी, रियली एटले खरेखर, खरेखर ते दिवसे खूब ठंडी हती। इट वॉज रेनिंग अ लॉट, इट वॉज रेनिंग अ लॉट, पुष्कळ वरसाद। अ लॉट एटले के पुष्कळ, रेनिंग एटले के वरसाद वरसवो, पुष्कळ वरसाद वरसी रह्यो हतो। इट वॉज डार्क एंड ग्रे आउटसाइड, बहार अंधारू हतु। डार्क एंड ग्रे एटले के अंधारू हतु, अने आउटसाइड एटले के बहार, बहार अंधारू हतु। देर वॉज नो सनशाइन, सूर्यप्रकाश नहोतो। सनशाइन, सनशाइन एटले के सूर्यप्रकाश। आई थिंक द स्टूडेंट्स वेरेंट एट स्कूल बिकॉज दे वेर सिक। શું કહે છે અહીંયા કે મેં માન્યું, આઈ થિંક એટલે કે મેં માન્યું, મેં વિચાર્યું કે વિદ્યાર્થીઓ શાળામાં આવ્યા નથી, કારણ કે આવ્યા ન હતા, કારણ કે તેઓ બીમાર હતા। સિક, સિક એટલે કે બીમાર। શું કહે છે અહીંયા કે હું, મને એવું લાગ્યું, મેં એવું માન્યું કે વિદ્યાર્થીઓ શાળામાં આવ્યા ન હતા, કારણ કે, બીકોઝ, બીકોઝ એટલે કે કારણ કે તેઓ બીમાર હતા। ધે વેર એટ હોમ, તેઓ ઘરે હતા। મે બી ધે વેર ઇન બેડ, કદાચ તેઓ પથારીમાં હતા। તેમને શું વિચાર્યું કે બાળકો, વિદ્યાર્થીઓ શાળામાં નથી આવ્યા તો તેઓ બીમાર હતા, યા તો તેઓ ઘરે હતા અથવા તો તેઓ પથારીમાં હતા। આ ફકરામાં આપણે જોયું કે ગયા વર્ષે સોમવારનો દિવસ હતો, તે દિવસે સામાન્ય રીતે ક્લાસમાં 25 વિદ્યાર્થીઓ હોય છે, પણ તે દિવસે 5 જ આવ્યા હતા, અને તે દિવસે ખૂબ જ ઠંડી હતી અને વરસાદ પણ ખૂબ જ વરસી રહ્યો હતો, અને બહાર ખૂબ જ અંધારું હતું અને સૂર્યપ્રકાશ પણ નહોતો। તેથી તેને વિચાર્યું કે બાળકો, વિદ્યાર્થીઓ શાળામાં આવ્યા નથી, કેમ કે તેઓ બીમાર હતા અને તેઓ ઘરે હતા અને તેઓ પથારીમાં હતા। હવે આપણે જોઈએ સેકન્ડ પેરેગ્રાફ। મિસ્ટર જોશી ઇઝ અવર ક્લાસ ટીચર, શ્રીમાન જોશી અમારા વર્ગ શિક્ષક છે। હી ઇઝ ઓલવેઝ એટ સ્કૂલ, તેઓ હંમેશા શાળાએ હોય છે, એટલે કે તેઓ હંમેશા નિશાળે હોય છે। ઓલવેઝ એટલે કે હંમેશા, અને સ્કૂલ એટલે કે નિશાળ અથવા તો શાળાએ, તેઓ હંમેશા શાળાએ આવે છે કે હોય છે। હી ઇઝ નેવર એટ હોમ ઓન મંડે,
તેઓ સોમવારે ક્યારે ઘરે હોતા નથી. મંડે, ઓન મંડે તેઓ નેવર એટલે કે ક્યારે નહીં. તેઓ સોમવારે ક્યારે ઘરે હોતા નથી. લાસ્ટ મંડે વોઝ નો ડિફરન્ટ. શું કહે છે અહીંયા? કે ગયા સોમવારે કંઈ પણ અલગ ન હતું. હી વોઝ નોટ એટ હોમ, તે ઘરે નહોતા. He was in the classroom and it was cold. તેઓ વર્ગખંડની અંદર હતા અને તેમને ખૂબ જ ઠંડી લાગતી હતી. It was cold અને ઠરી ગયા હતા. He was not in warm clothes. તેમણે ગરમ કપડાં પણ પહેર્યા નહોતા. Warm clothes એટલે કે ગરમ કપડાં. તેમણે ગરમ કપડાં પણ નહોતા પહેર્યા. In fact, all the students felt cold. હકીકતમાં બધા જ વિદ્યાર્થીઓ ઠરી ગયા હતા. જે 5 વિદ્યાર્થીઓ આવ્યા હતા એ બધા જ વિદ્યાર્થીઓ ઠરી ગયા હતા. It was freezing. કે તેઓ ઠરી ગયા હતા. થીજી જવાય તેવું હતું. ફ્રીઝિંગ એટલે કે થીજી જવાય તેવું હતું. The school was like a refrigerator. શાળા એ રેફ્રિજરેટર જેવી લાગતી હતી, એટલે કે ફ્રીજ જેવી લાગતી હતી. અવર રૂમ વોઝ લાઇક અ ફ્રીઝર, અને અમારો રૂમ ફ્રીઝર જેવો લાગતો હતો. આપણા ફ્રીજમાં હોય છે ને એક ફ્રીઝર, જ્યાં બરફ થાય છે એને શું કહેવાય છે? ફ્રીઝર. અમારો વર્ગખંડ ફ્રીઝર જેવો લાગતો હતો. અહીંયા ક્વેશ્ચન પૂછાય છે કે સ્કૂલ સેના જેવી લાગતી હતી? તો રેફ્રિજરેટર. અને તેનો ક્લાસરૂમ સેના જેવો લાગતો હતો? તો ફ્રીઝર. એન્ડ મિસ્ટર જોશી વોઝ લાઈક આઈસ, અને શ્રી જોશી એ બરફ જેવા લાગતા હતા. સેના જેવા લાગતા હતા? બરફ જેવા. જુઓ, અહીંયા શાળા ફ્રીજ જેવી, રેફ્રિજરેટર જેવી, રૂમ ફ્રીઝર જેવો, અને મિસ્ટર જોશી બરફ જેવા. રેફ્રિજરેટરની અંદર ફ્રીઝર અને ફ્રીઝરની અંદર આઈસ. આઈસ એટલે કોણ? મિસ્ટર જોશી. ફ્રીઝર એટલે રૂમ અને રેફ્રિજરેટર એટલે સ્કૂલ. આ ત્રણેય ક્વેશ્ચન પૂછાય છે એક્ઝામમાં. ધ સ્મોલ ક્લાસ વોઝ કોલ્ડ, કોલ્ડ, કોલ્ડ. અહીંયા શું કહે છે? નાનો વર્ગ ખૂબ ઠંડો થઈ ગયો હતો. ઇટ વોઝ રેનિંગ હેવીલી, ભારે વરસાદ વરસી રહ્યો હતો. હેવીલી, હેવીલી એટલે કે ભારે, ભારે વરસાદ વરસી રહ્યો હતો. આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી, હું શાળામાંથી વહેલો નીકળી ગયો. અર્લી એટલે વહેલો, લેફ્ટ એટલે છોડી દેવો, થતો નીકળી જવું. હું શાળામાંથી વહેલો નીકળી ગયો. અહીંયા જુઓ, આ પેરેગ્રાફમાં શું કહેવા માંગે છે? કે શ્રી જોશી એ અમારા વર્ગ શિક્ષક છે. તે હંમેશા શાળાએ આવે છે અને તેઓ મંડે, આજે સોમવારે, સોમવારનો દિવસ હતો ત્યારે પણ તેઓ શાળામાં આવ્યા હતા. તેમના માટે કંઈ અલગ નહોતું અને તેઓ શાળામાં આવ્યા હતા અને વર્ગખંડની અંદર હતા અને ઠરી ગયા હતા અને તેમને ગરમ કપડાં પણ પહેર્યા નહોતા. હકીકતમાં બધા જ સ્ટુડન્ટ્સ, બધા જ વિદ્યાર્થીઓ ઠરી ગયા હતા. અને સ્કૂલ, શાળા હતી તે રેફ્રિજરેટર જેવી લાગતી હતી, અને રૂમ એ ફ્રીઝર જેવો લાગતો હતો, અને મિસ્ટર જોશી બરફ જેવા લાગતા હતા. તેથી હું શાળાએથી વહેલો નીકળી ગયો હતો. ધ રેઇન સ્ટોપ્ડ એટ નાઇટ, રાત્રે વરસાદ અટકી ગયો હતો. અહીંયા જો, ધ રેઇન સ્ટોપ્ડ એટ નાઇટ. આ ક્વેશ્ચન પૂછાય છે કે વરસાદ ક્યારે અટકી ગયો? તો એટ નાઇટ, રાત્રે વરસાદ અટકી ગયો હતો. નેક્સ્ટ ડે ધ સન વોઝ શાઇનિંગ, નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે, સન એટલે સૂર્ય અને શાઇનિંગ એટલે કે પ્રકાશવું. બીજા દિવસે સૂર્ય પ્રકાશી રહ્યો હતો. સો એવરીથિંગ વોઝ ઓકે, તેથી બધું બરાબર હતું. એવરીથિંગ એટલે કે બધું જ, ઓકે એટલે બરાબર હતું. ધેર વેર 25 સ્ટુડન્ટ્સ, વર્ગમાં 25 વિદ્યાર્થીઓ હતા. નોટ ઓનલી 5, 5 ન હતા, 5 ન હતા પણ કેટલા હતા? 25 વિદ્યાર્થીઓ હતા. બટ વેર વોઝ મિસ્ટર જોશી, પણ શ્રી જોશી ક્યાં છે?
he wasn't there. He wasn't there. તેઓ ન હતા. He was at home sick in bed. તેઓ ઘરે હતા પથારીમાં. Sick in bed. બીમાર હતા અને પથારીમાં હતા. અહીંયા જુઓ, મિસ્ટર જોશી એ આ મંડે એટલે કે સોમવારના દિવસે ઠંડીમાં ઠરી ગયા હતા, તેથી બીજા દિવસે તે બીમાર પડી ગયા અને તેમને તે ઘરે જ રહ્યા. આવી જ રીતે આપણો આ પાઠ હતો. અહીંયા જુઓ, એની ખાલી જગ્યા નીચે આપેલી છે, ઘટનાના આધારે ખાલી જગ્યા પૂરો. આ જે ઘટના છે એના આધારે અહીંયા ખાલી જગ્યા આપી છે. ધ વેધર વોઝ ખાલી જગ્યા એન્ડ રેની. તો શું જવાબ આવશે? ત્યાંનું જે વાતાવરણ હતું તે કેવું હતું? કોલ્ડ એન્ડ રેની. એટલે અહીંયા શું આવશે? કોલ્ડ, ઠંડુ અને વરસાદવાળું. ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ. ત્યાં ખૂબ જ અંધારું હતું. મેની, બહાર ખૂબ જ અંધારું હતું. મેની સ્ટુડન્ટ્સ વેર નોટ એટ ધ સ્કૂલ. ઘણા બાળકો સ્કૂલમાં આવ્યા નહોતા. ક્યાં નહોતા આવ્યા? તો અહીંયા જવાબમાં આવશે સ્કૂલ. ધેર વોઝ નો સનશાઇન. સૂર્યપ્રકાશ નહોતો. લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા સિક એટ હોમ. લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સ વેર. અહીંયા જો બહુ વચન છે તો અહીંયા શું આવશે? વેર. મિસ્ટર જોશી વોઝ એટ હોમ સિક ઇન બેડ. ધ ખાલી જગ્યા વોઝ લાઈક અ ફ્રીઝર. ફ્રીઝર જેવું શું લાગતું હતું? ધ રૂમ વોઝ લાઈક અ રેફ્રિજરેટર, અ ફ્રીઝર. ધ સ્કૂલ વોઝ લાઈક રેફ્રિજરેટર. ધ ખાલી જગ્યા સ્ટોપ્ડ એટ નાઇટ. તો રાત્રે શું અટકી ગયું હતું? તો રેન, એટલે કે વરસાદ. મિસ્ટર જોશી વોઝ ખાલી જગ્યા નેક્સ્ટ ડે. શ્રી જોશી બીજા દિવસે ક્યાં હતા? તો એટ હોમ. આ બધી જ ખાલી જગ્યાઓ છે એ તમારે નોટબુકની અંદર ઉતારી લેવી અને આ પાઠના સ્પેલિંગ્સ પણ લખી લેવા. હવે આપણે અહીંયા જોઈએ, નીચેના વિધાનો સામે ટ્રુ અને ફોલ્સ લખો, એટલે કે ખરા અને ખોટા લખો. ધેર વેર ફાઇવ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ ધેટ મંડે. તે સોમવારે વર્ગમાં 5 વિદ્યાર્થીઓ હતા. સાચું કે ખોટું? તો સાચું. એટલે અહીંયા શું લખીશું? ટ્રુ. ઇટ વોઝ વાર્મ ઓન મંડે. તે દિવસે ગરમી હતી. તો તે દિવસે ગરમી હતી કે ઠંડી? ઠંડી હતી. તો અહીંયા શું આવશે? ફોલ્સ. ફોલ્સ એટલે કે ખોટું. મિસ્ટર જોશી વોઝ પ્રેઝન્ટ ધેટ મંડે. તે સોમવારે શ્રી જોશી હાજર હતા. તો હાજર હતા એટલા માટે ટ્રુ એટલે કે સાચું. મિસ્ટર જોશી વોઝ એટ સ્કૂલ ધ નેક્સ્ટ ડે. શ્રી જોશી બીજા દિવસે શાળામાં આવ્યા હતા. તો સાચું કે ખોટું? ખોટું, કેમ કે આવ્યા નહોતા, તે બીમાર હતા. મિસ્ટર જોશી એન્ડ સ્ટુડન્ટ્સ ફેલ્ટ કોલ્ડ ધ નેક્સ્ટ ડે. મિસ્ટર જોશી એન્ડ સ્ટુડન્ટ્સ ફેલ્ટ કોલ્ડ એન્ડ નેક્સ્ટ ડે. બીજા દિવસે ઠંડી નહોતી, ગરમી હતી. તો અહીંયા શું આવશે? ફોલ્સ. ખાલી જગ્યા અને ખરા ખોટા તમારી નોટબુકમાં ઉતારી લેવા.